હવે વાત કરીએ તો રાજકોટની, રાજકોટના ઉપલેટામાં શહીદોને સલામી આપવા DYFI દ્વારા રાષ્ટ્રીય એકતા મશાલ સરઘસનું આયોજન કરવામાં આવ્યું. ત્રેવીસ માર્ચ ઈસવીસન 1931ની તારીખે ભગતસિંહ સંધુ અને સુખદેવ થાપર અને શિવરામ હરિ રાજગુરુએ શહાદત વહોરી લીધી હતી. ક્રાંતિપથના આ ત્રણેય રાહગીરોમાંથી ભગતસિંહને ભારે વધુ લોકપ્રિયતા આવી. ઉપલેટા શહેરમાં છેલ્લા 30 વર્ષથી 23 માર્ચના રાત્રે શહીદ ભગતસિંહ, સુખદેવસિંહ અને રાજગુરુના શહીદ દિવસ નિમિત્તે DYFI દ્વારા આયોજિત રાષ્ટ્રીય એકતા મશાલ સરઘસ શહેરના વિવિધ માર્ગો પર ફરી ભગતસિંહ ચોકમાં સમાપન થાય છે, જ્યાં શહીદોને સલામી આપવામાં આવે છે. ત્યારે આજે પણ આ ત્રણેય શહીદોને સલામી આપી જગતના તા તેવા ખેડૂતોને સમર્પિત કરવામાં આવ્યું. તો ઈસવીસન 1857ના વિપ્લવથી માંડીને ભગતસિંહ ગાંધીજી સુધીના નામી અનામી દેશભક્તોના બલિદાનોથી અંગ્રેજોથી દેશની આઝાદી મળી અને શહીદ ભગતસિંહ ગાંધીજી સરદાર વલ્લભભાઈ દેશની આઝાદી માટે શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ અને એકલાવી સલામી આપવા દેશભક્ત યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, મહેનતકર શ્રમજીવીઓ, કર્મચારીઓ, નાના મોટા વેપારીઓ તેમજ ધંધાર્થીઓ આ મશાલ સરઘસમાં ભારે સંખ્યામાં જોડાયા હતા. નાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.